આપણી કેટલીક માન્યતાઓ છે કે આપણે દર વર્ષે ઘરમાં સત્યનારાયણ પૂજા કરાવી જોઈએ કે નવા ઘરે રહેવા જતાં પહેલાં વાસ્તુ પૂજા કે વાસ્તુ શાંતિ મહારાષ્ટ્રીયનો તો ખરા જ અમારે એ પ્રકારની પરંપરા છે કે ગૃહ શાંતિ બરાબર હવે ખરેખર તો કોઈ ફરક નથી પડતો તમે કેટલી સત્યનારાયણ પૂજા કરો જેટલું અસત્ય તમે તમારા રોજિંદા જીવનમાં પેદા કરો છો તેના માટે કોઈ સત્યનારાયણ પૂજા તમને બચાવી ના શકે સૌથી મહાન સત્યનારાયણ પૂજા જે તમે કરી શકો એ છે તમે ઓછામાં ઓછો પોતાની સાથે તો સત્યવાદી રહો તમે બીજાની સાથે સાચું ન બોલી શકો તેના માટે તો હું તમને છોડી દઈશ પણ ઓછામાં ઓછું પોતાની સાથે તમારે સો ટકા સત્યવાદી રહેવું જ જોઈએ નહીં તે અદ્ભુત સત્યનારાયણ પૂજા હશે જે તાત્કાલિક પરિણામો ઉપજાવશે આમ પણ તમારી સત્યનારાયણ પૂજા તમે નથી કરતા કોઈ બીજું તમારા માટે કરે છે કદાચ તમને લાભ થાય પણ તમને લાભ થશે કોણ જાણે તમે ધુમાડો ખાઓ અને શરદી થઈ જાય બીજા દિવસે તમારું નાક સાવ બળીને સોજા આવી ગયા હોય તમારું ઘર સંપૂર્ણ રીતે સત્યનારાયણ પૂજાથી ધુમાડાવાળું થઈ જાય છે

ઓછામાં ઓછો તમારી પોતાની સાથે ભલે પણ પોતાની સાથે પણ જીવન ખૂબ સુંદર બની જાય છે હવે આ વાસ્તુ હું નથી જાણતો તમે કઈ પૂજા કહો છો તમે તે પૂજા વિશે વાત કરી રહ્યા છો જે ગૃહ પ્રવેશના દિવસે કરવામાં આવે છે કે ઇમારત બાંધવા વિશે અમુક બંને ગૃહ પ્રવેશ એ અલગ વસ્તુ છે જો એક વસ્તુ એ છે કે જ્યારે નવી ઈમારતો બને હંમેશા નહીં હંમેશા નહીં કેટલીક વાર જ્યારે નવા બાંધકામ બને કેટલીક વાર અમુક કારણોસર અમુક નકારાત્મક હવા ફસાયેલી હોય છે તો તેની પાછળનો વિચાર હતો કે એક નવી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરવાનો મંત્રોચ્ચાર વડે અને હવનની પણ કંઈક અસર હતી અગ્નિહોત્રીઓ અને બીજી વસ્તુઓ જે તેઓ કરતા તે અમુક વાતાવરણ શુદ્ધ કરી દેતા હા જ્યારે તમે નવી જગ્યાએ જઈ રહ્યા છો તમે એવા વ્યક્તિ નથી જે બધાથી પર અને જાગૃત છે કે જો તમે અહીં જુઓ અને તમને ખબર પડે કે આ એ જ છે જે તે છે તમે જાગૃતિના તે સ્તર પર નથી એટલે તમને એક માનસિક પ્રોત્સાહન પણ જોઈએ નવી જગ્યાએ પ્રવેશવા માટે કારણ કે તમારો મૂળ ભાવ ભય છે સમજો આ તમારી મૂળ લાગણી ડર છે એટલે કોઈ પણ નાની વસ્તુ તમારું આખું જીવન ડિસ્ટર્બ થઈ શકે છે અચાનક તમે માનવા લાગો તમે નવા મકાનમાં આવ્યા કા રંગની ગંધને કારણે કે ગમે તે તમે ઊંઘી નથી શકતા ને હવે તમે વિચારો કે આ શું છે મારા જૂના ઘરમાં તો હું બરાબર સૂતો હતો આ નવું ઘર કદાચ ભૂત તમે પતી ગયા જાણો તમે ખતમ ઘણા બધા લોકો ક્યારેય પોતાને તે એક વિચારમાંથી બહાર કાઢી શકતા નથી તેઓ બસ આ વિચાર કરે રાખશે ચાલે રાખશે ચાલે રાખશે અને પોતાને ખતમ કરી નાખશે તો આ રીતે થોડું ઘણું તે સ્વચ્છ કરે છે અને તેની પાછળ કંઈક વિજ્ઞાન પણ છે સુગંધ અને ધ્વનિના અમુક ઉચ્ચારણો ત્યાં અમુક પ્રકારનું વાતાવરણ નિર્માણ કરે છે અને તમે તે કોળું ભરાવો છો કારણ કે તે ખૂબ પ્રાણિક હોય છે તે પ્રાણ શક્તિથી જીવંત છે જેથી ધીમે ધીમે સકારાત્મક ઉર્જા ફેલાય છે પણ તમે તેને તમારા પેટમાં નાખી દો છો તો તે વધુ સારું છે તમે જાણો છો મંદિર બાંધવામાં આ આખા વિજ્ઞાનનું સ્થાન બહુ ઊંચેરું છે જો તમારે આ સમજવું પડશે ભારતીય મંદિર ક્યારેય પ્રાર્થના કે પૂજા કરવાના સ્થળ તરીકે નહોતા બંધાયા જો તમે મંદિરે આ પરંપરામાં કોઈએ તમને નહોતું કહ્યું કે પ્રાર્થના કરો કે ભગવાનને વિનંતી કરો કે તમારું જીવન કેવી રીતે ઠીક કરવું તેમણે કહેલું જો તમે મંદિરે જાઓ તમારે થોડીવાર ત્યાં બેસવું જોઈએ છે કે નહીં કારણ કે

તમારો દિવસ શરૂ કરો તે પહેલા સ્નાન કરો ત્યાં જાઓ થોડો સમય ત્યાં બેસો અને પથ પર હો તમારે દરરોજ મંદિરે જવાની જરૂર નથી તમને ખબર છે આનાથી તમે વાકેફ છો જે લોકો આધ્યાત્મિક પથ પર હોય છે તેમને રોજ મંદિરે જવાની જરૂર નથી કેમ કારણ કે તેમની પાસે પોતાને ચાર્જ કરવાની પદ્ધતિઓ છે

કોઈ બીજું આમ કરી રહ્યું છે ત્યાં ફક્ત શાંતિથી બેસવાનું છે અને જો કે ગ્રહણ કરવા જેવું હોય તો તે ગ્રહણ કરવાનું હોય છે મોટા ભાગના મંદિરો આપણે ખતમ કરી દીધા છે કારણ કે હવે તેની જાળવણી કઈ રીતના કરવી આપણને ખબર નથી તેના માટેનું જરૂરી સમર્પણ તે શું છે તેનું જરૂરી વિજ્ઞાન ખોવાઈ ગયું છે અને ઘણા બધા હજારો મંદિરો ખતમ થઈ ગયા છે છે ફક્ત પથ્થર જ વધ્યા આ એક દિવ્યતા જાણ હો તો ફરી દિવ્યતાને પથ્થરમાં ફેરવી દેશો જાણો છો એક આખું વિજ્ઞાન છે કે એક પથ્થરને દિવ્ય કેવી રીતે બનાવવો તેનું તેને એવી રીતે જીવંત કરવું કે તે તમારા પોતાના કરતા પણ ઘણી મોટી સંભાવના બને પણ તમે તેને બસ સમાપ્ત કરી શકો છો કદાચ તમારામાંથી કેટલાકને તમને ધ્યાનલિંગની પુસ્તિકા મળી છે તમારે તે જોવું જ જોઈએ ફોટા જોવા હોય તો ત્યાં બહાર પુસ્તક છે તમારે આવીને અહીં બેસવું જ જોઈએ તેમાં શક્તિનો સંચાર મંત્રો દ્વારા નહીં પણ પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા કરાયો છે તેમાં પ્રચંડ માત્રાનું કામ કરાયું છે એક રીતે કહીએ તો હાલ હું જે કરી રહ્યો છું મારું કામ આ નથી હું મૂળ રીતે હું બસ આ લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જ આવેલો બસ કંઈક બીજા કારણથી હું આમાં સામેલ થયો અને હું આવી રીતે કંઈક કરી રહ્યો છું થોડા સમય માટે ટાઈમપાસ કરી રહ્યો છું નહીંતર મારું મૂળું કામ તો ફક્ત તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું જ હતું એ થયા પછી મારો હેતુ ક્યારેય નહોતો રોકાવાનો હું પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય તે પછી બને તેટલું જલ્દી જતો રહીશ તે હંમેશાથી નક્કી હતું અમુક કારણસર હું રહી ગયો અને બધું ચાલ્યા કરે છે તમે બસ આ મંદિરમાં પ્રવેશો તમારે કંઈ માનવાની જરૂર નથી કોઈ શિવ કે કોઈ બકવાસ તમે બસ ત્યાં આવો અને બેસો આ સર્વધર્મ મંદિર છે તે રીતે બધા જ ધર્મના લોકો માત્ર તેમાં બેસો આવે છે બસ ત્યાં બેસો અને તે તમને તમારી કરોડરજ્જુના મૂળથી હલાવી દેશે તેના કંપનો એટલા શક્તિશાળી એ કારણે છે કે તેની પ્રાણ પ્રતિષ્ઠા જ તે રીતે કરાઈ છે આ પ્રાણ પ્રતિષ્ઠા છે તમે તેને સમાપ્ત ના કરી શકો તે હવે પથ્થરના લિંગમ ઉપર નિર્ભર નથી પથ્થરનો લિંગ માત્ર ઉર્જા લિંગને રૂપ આપવા માટે એક આધાર તરીકે વપરાયો છે હવે તમે પથ્થર હટાવી દો છતાં તેની ગુણવત્તા બદલાશે નહીં સાથે ચક્રો વ્યવસ્થિત રીતે સ્થાપિત અને લોક કરેલા છે તે શાશ્વત છે જો તમે ગ્રહને નષ્ટ કરી નાખો તો પણ તમે આ સ્વરૂપને નષ્ટ ના કરી શકો તે આવું જ યોગિક સિદ્ધાંતોમાં આ એક આખું વિજ્ઞાન છે અને કઈ રીતે કરવું તેનું આ એક ઊંડું વિજ્ઞાન છે જે લોકો પ્રાણ પ્રતિષ્ઠાની પ્રક્રિયાના સમયે ત્યાં હાજર હતા એ લોકો જે તેના સાક્ષી છે તમે નહીં માનો કે કેવા પ્રકારની વસ્તુઓ ત્યાં થઈ હતી હવે હાલ તમારી ઉર્જા શરીરથી વધુ ઓળખાયેલી છે તેના વિશે તમે બહુ ઓછું કરી શકો છો જો તમારો શરીર સાથેનો સંપર્ક ઓછામાં ઓછો થઈ જાય તો તમે ઘણું વધારે કરી શકો છો આ એવું છે કે તમે થોડી માટી લીધી અને તેમાંથી દસ માટલા બનાવ્યા હવે તમે તેને હજુ આગથી શીખ્યા નથી તે હજુ તાજા જ છે હવે તમે તેને ફરી ભેગા કરીને પાછા મૂકી બાર માટલા બનાવી શકો છો જો તમે ઈચ્છો તો તમે તેને વીસ માટલા બનાવી શકો છો કારણ કે હજુ તે માટી ઘડાઈ શકે તેમ છે અને તમે કામ કરી શકો છો કંઈક અલગ અવસ્થા એટલે તે પાછો તે સ્તર પર જઈ રહ્યું છે જ્યાં માટી ઢીલી છે જ્યાં તમે તેને બહાર કાઢો અને તેનું કઈક કરી શકો છો સામાન્ય રીતે જયારે લોકો કોઈ બીજી અવસ્થામાં હોય આપણે તેમનું રક્ષણ કરીએ છીએ આપણે તેમને ખૂબ સુરક્ષિત વાતાવરણમાં રાખીએ છીએ કારણ કે નાનામાં નાની ખલેલથી તેઓ કદાચ શરીર છોડી દે કોઈક જો ઉડી સમાધિ અવસ્થામાં હોય તમે બસ આમ કરો તે કદાચ શરીર છોડી દે ખ્યાલ છે કારણ કે તે ખૂબ સૂક્ષ્મ છે નાનકડું કંઈક થઈ જાય અને તે શરીર છોડી શકે છે તો લોકોને તે અવસ્થામાં રહેવા અને શારીરિક રીતે સક્રિય રહેવા માટે તૈયાર કરવા તેની ખૂબ જ મહત્વની તાલીમ જરૂરી છે આ પરિસ્થિતિ તૈયાર કરવા માટે મારે વીસ વર્ષ લાગ્યા ધીમે ધીમે યોગ્ય પ્રકારના લોકો શોધવા અને તેમને બધાને એક સાથે લાવવા અને આ બધું કરવું તમારે આ અનુભવ લેવો જ જોઈએ તમારા જીવનમાં તમારે તેનો એકવાર તો અનુભવ લેવો જ જોઈએ આ કંઈક એવું છે જે તમારે જોવું જ જોઈએ તમારે કંઈ માનવાની જરૂર નથી તમે ફક્ત અંદર આવો અને ત્યાં બેસો તમે જોશો તે બસ તમને લઈ જશે